सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्री कब्जीभाई जी सुतरिया प्राथमिक शाला में आज आप धोरण छ में संस्कृत विषय अभ्यास करीशू। विद्यार्थी मित्रों, आपणे प्रथम सत्र पूर्ण कर्यु, आज थी आपणे द्वितीय सत्र एटले के बीजू सत्र शुरू करवा जई रह्या छीए। बीजा सत्रनी शुरुआत करता पहला नवा वर्षनी दरेक विद्यार्थीओने शुभकामना। बीजा सत्रमां आपणा संस्कृतना पाठ्यपुस्तकमां पहेलो पाठ छे मम अंगानी। अंगानी एटले अंगो, मम एटले मारा, मारा अंगो, बराबर। तो मम अंगानी पाठनी अंदर जुओ, तमने चित्रमां देखाय छे ने कि आपणा बॉडी पार्ट्स एटले के आपणा शरीरना जे विविध अंगो छे ए विविध अंगोने संस्कृतमां शुं कहेवाय ए अहीं दर्शावामां आव्युं छे। तो चालो आपणे जोता जईए। जो शब्दार्थमां बधा ज शब्दार्थ छे ए ध्यानथी जोजो अने सांभळजो। पहेलुं छे ललाटम, ललाटम एटले कपाळ। बीजुं छे केशाहा, केशाहा एटले वाळ। नेत्रम, नेत्रम एटले आँख। चौथुं छे नासिका, नासिका एटले नाक। मुखम, मुखम एटले मुख अथवा मोढुं। ओष्ठम, ओष्ठ एटले होठ। दंताः एटले दांत। कर्णः, कर्णः एटले कान। जिह्वा, जिह्वा एटले आपणी जीभ। ग्रीवा, ग्रीवा एटले डोक। वक्ष, वक्ष एटले छाती। उदरम, उदरम एटले पेट। हस्तः, हस्तः एटले हाथ। करतलम, करतलम एटले हथेळी। पादः, पादः एटले पग। अने छेल्लू छे चरणः, चरणः एटले पण पग, बराबर। हवे आ जे शब्दार्थ छे ए तमारे तमारा जे संस्कृतनी बाकी नोट छे एमां लखी लेवाना। हवे आपणे आ शरीरना अंगो छे ए चित्रनी साथे જોતા જઈએ અને સંસ્કૃત પણ શીખતા જઈએ। નેત્રમ, ચિત્રમાં દેખાય છે ને આંખનું ચિત્ર છે એને કહેવાય નેત્રમ, નેત્રમ એટલે આંખ। પછી છે ઓષ્ઠ, ઓષ્ઠ એટલે હોઠ। પછી છે દંતાહા, જો એક દાંત ન હોય, દાંત તો 32 હોય એટલે ઘણા બધા થયા એટલે બહુવચન છે દંતાહા, દંતાહ એટલે દાંત। કર્ણ, કર્ણ એટલે કાન। નાસિકા, નાસિકા એટલે આપણું નાક। કેશાહા, કેશાહા એટલે આપણા વાળ। મુખમ, મુખમ એટલે આપણું ફેસ, આપણું મોઢું। ગ્રીવા, ગ્રીવા એટલે ડોક। વક્ષ, વક્ષ એટલે છાતી। જીહવા, જીહવા એટલે આપણી જીભ। લલાટમ, લલાટમ એટલે આપણું કપાળ, આપણું જે કપાળ છે એને સંસ્કૃતમાં લલાટમ કહેવાય। પછી છે હસ્તઃ, હસ્તઃ એટલે હાથ। કરતલમ, કરતલમ એટલે હથેળી, આપણી જે હથેળી છે એને સંસ્કૃતમાં કરતલમ કહેવાય। અંગ્રેજીમાં આપણે પામ કહીએ છીએ પણ સંસ્કૃતમાં કરતલમ, કરતલમ એટલે હથેળી। ઉદરમ, ઉદરમ એટલે પેટ। પાદઃ, પાદઃ એટલે આપણા પગ। પછી છે ચરણઃ, ચરણ એટલે પણ આપણા પગ। હવે તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય જુઓ। સ્વાધ્યાયનો પ્રશ્ન એક છે, નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દ લખો, બરાબર। આ સ્વાધ્યાય તમારે તમારી પાકી નોટમાં લખવાનો છે, હું અહીંયા તમને જવાબ પણ લખાવી દઉં છું, બરાબર। તમે પાઠ્યપુસ્તકનો જે સ્વાધ્યાય છે એ પાકી નોટમાં લખી લેજો। પ્રશ્ન એકમાં શું છે તો કે અહીં ચિત્રો આપેલા છે, એ ચિત્રો જોઈને તમારે બાજુમાં એનો સંસ્કૃત શબ્દ લખવાનો છે। તો પહેલું ચિત્ર શેનું છે તો કે પહેલું ચિત્ર છે મોઢાનું, એટલે આપણો ફેસ। તો ફેસને સંસ્કૃતમાં કહેવાય મુખમ, મુખમ એટલે મોં।
બીજું ચિત્ર છે એમાં દાંત છે, બરાબર, એટલે દંતાહા, દંતાહા એટલે દાંત. ત્રીજું ચિત્ર છે એ હોઠનું ચિત્ર છે, તો હોઠને સંસ્કૃતમાં કહેવાય ઉષ્ઠ, ઉષ્ઠ એટલે હોઠ. પછીનું ચિત્ર કાનનું છે, તો કાનને સંસ્કૃતમાં કહેવાય કર્ણઃ, કર્ણઃ એટલે કાન. પછીનું ચિત્ર આંખનું છે, તો આંખને સંસ્કૃતમાં કહીશું નેત્રમ, નેત્રમ એટલે આંખ. પછી તો કે હથેળી દોરેલી છે, તો હથેળીને કહીશું કરતલમ, કરતલમ એટલે હથેળી. અને છેલ્લું ચિત્ર છે એ તો કે છેલ્લું ચિત્ર આપણા પગનું છે એટલે ચરણ, ચરણ એટલે પગ. પ્રશ્ન બે. હવે પ્રશ્ન બેની અંદર જુઓ, અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે, તેને નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચાર સાથે બોલો. જો અહીં તમને ઉપર અંગોના નામ કરીને અંગોના નામ આપ્યા છે, બરાબર, એ અંગોના નામ કોષ્ટક પ્રમાણે તમારે ગોઠવવાના છે. પહેલું કોષ્ટક છે એમાં મસ્તકના અંગો, બીજા કોષ્ટકમાં ધડના અંગો અને ત્રીજા કોષ્ટકમાં હાથ અને પગના અંગો છે, બરાબર. તો એ આપણે વર્ગીકરણ કરીને અહીં લખી લે, તમે પણ આવી રીતે લખી લેજો. મસ્તકના અંગો છે તો દંતા, દંતા એ મસ્તકના અંગમાં આવે. ઓષ્ઠ એ પણ મસ્તકના અંગ. પછી છે કરહ, તો કર છે એ આપણા હાથ છે, હાથ અને પગના અંગો છે, તો કરહ છે એ હાથ પગના અંગોમાં લખવાનું. પછી છે નેત્રમ, તો નેત્રમ છે એ મસ્તકનું અંગ છે, તો મસ્તકના અંગમાં લખવાનું. પછી છે વક્ષ, વક્ષ એટલે છાતી, તો છાતી છે એ ધડનો ભાગ છે, તો ધડના અંગોમાં આવશે. પછી છે મુખમ, મુખમ એટલે મો, મોઢું, તો એ મસ્તકનું અંગ થયું. પછી છે ઉદરમ, ઉદરમ એટલે પેટ, બરાબર, તો એ ધડના અંગમાં આવશે. પછી છે નાસિકા, તો એ નાસિકા છે એ આપણું મસ્તકનું એક અંગ છે, નાસિકા એટલે શું થાય, તો કે નાક. પછી છે ચરણ, તો એ હાથ પગના અંગમાં આવે. અને છેલ્લું છે જીહ્વા, જીહ્વા એટલે જીભ, તો જીભ છે એ આપણું મસ્તકનું અંગ છે એટલે મસ્તકના અંગમાં આવશે, બરાબર. તો આ હતું આપણું પહેલું પ્રકરણ. પહેલા પ્રકરણના શબ્દાર્થ અને સ્વાધ્યાય બંને તમારે તમારી પાકી નોટમાં લખવાના છે. એટલે આજે આપણે જે પાઠ સમજ્યા એ સ્વાધ્યાય, શબ્દાર્થ પાકી નોટમાં લખી લેવાના અને પાકા કરી લેવાના.